50% ભુજની વસ્તી નર્મદાના પાણી આધારિત હતી, પરંતુ હવે જો નર્મદાનું પાણી વધઘટ થશે તો ભુજવાસીઓને 4 કે 5 દિવસ સુધી તરસ્યા નહીં રહેવું પડે, કારણ કે 12 બોર આધારિત ભારા પર પાણી યોજનાના પ્રથમ તબક્કામાં 5 બોર ટેસ્ટિંગ અંતર્ગત ગુરુવારથી ચાલુ કરી દેવાયા છે. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગર પ્રમુખ હેમલતાબેન ગોર, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, પાણી સમિતિના ચેરમેન ઘનશ્યામ ઠક્કર, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર આઈજે ફફલ સહિતની ટીમ યોજનાની સમીક્ષા કરીને પ્રથમ તબક્કામાં 5 બોરનું પમ્પિંગ ટેસ્ટિંગ માટે કાર્યરત કરાયું હતું. હાલે ભારા પર સંપથી શિવકૃપાનગરના 20 લાખ લીટરના ટાંકામાં ગ્રેવિટીથી પાણી મળી રહે તે માટે અલગથી બિછાવેલી 11.50 કિલોમીટરની બાયપાસ લાઇન માટે ચાલુ કરાયું છે. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આપણે જે ભારા પર યોજના, પાણી યોજના જે આપણી ઓરિજિનલી 18 કરોડ ની હતી, જે આપણે 21 કરોડમાં 30 કરોડ બોલશે, 28 કરોડ રૂપિયા કામગીરી મંજૂર થયેલી છે. એમાંથી અત્યારે આપણે ભારાપરના સીમમાં 12 બોર બની ગયા. 1 બોરમાં 4 લાખ લીટરનું પ્રોડક્શન મળશે ચોવીસ કલાકમાં. એ જ જગ્યાએ આપણું પમ્પિંગ સ્ટેશન બની ગયું અને જે કંપનીનું છે આપણું એની કેપેસિટી 10 લાખ લીટરની. આ 10 લાખ લીટરની કેપેસિટીવાળા સંપમાં આ 12 બોરનું પાણી આવશે બંને બાજુ, લેફ્ટમાં 12 6 બોર ને 6 બોર રાઈટમાં, બધી લાઇનમાંથી પાણી આની અંદર આવશે સંપમાં. અને સંપમાંથી પછી ખેડાતાનો જે આપણો હાઈલાઇટ ટેન્ક છે એની અંદર એ પાણી જશે અને એ આપણો 25 લાખ લીટર ટાંકો છે. એમાં આપણે એવી પ્રોવિઝન છે, અડધો ટાંકો સાફ કરાવવો હોય તો અડધો ટાંકો ચાલુ રહે, આખો ટાંકો ખાલી કરીને સાફ નહીં કરાવવો પડે, પણ આપણે એમાં બે પાર્ટીશન કરે. ખૂબ સરસ સિસ્ટમથી એ બનાવી છે અને ત્યાંથી ગ્રેવિટીથી આપણે ભુજ શહેરને બધી રિલોકેશન સાઇટમાં પાડી આપશે. એ રિલોકેશન સાઇટ માટેના બધી જ લાઇનો જે આપણે હજી લાઇન પાણી બધી નખાઈ ગઈ. આ પાણી ખેડાતામાંથી સીધું શિવકૃપામાં જવાનું. શિવકૃપામાં આપણી પાસે 20 લાખ લીટરનો ટાંકો છે અને એ ત્યાંથી બધી સાઇટોમાં પાણી આપણું ડિસ્ટ્રીબ્યુટ થશે. હાલમાં આપણે આ ટેસ્ટિંગ કર્યું છે આજે પાણીનું અને લાઇટ કનેક્શન ને બધું આપણું થઈ ગયું અને આ ટેસ્ટિંગમાં આપણે આ ચાલુ કર્યું છે. આવતીકાલે આપણું પાણી સેડાતામાં આપણે બાયપાસ લાઇન કરી છે. અત્યારે આપણે સેડાતાનો સંપ ભરવાના નથી, બાયપાસ લાઇનથી જ સીધું પાણી આપ્યું અને આ ટેસ્ટિંગની અંદર જ્યાં ક્યાંય લીકેજ દેખાશે તો એ લીકેજ રિપેર કરવામાં આવશે, એને વેલ્ડિંગ કરવામાં આવશે. કારણ કે આ સ્ટીલની લાઇન છે એટલે જો ક્યાંય લીકેજ નહીં હોય, લોકોનું ટેકનિકલ લોકોનું કહેવાનું એવું છે લગભગ લીકેજ નહીં હોય, પણ લીકેજ જો હશે તો એને વેલ્ડિંગ કરવામાં બીજા 24 કલાક લાગશે કે પાણી લાઇન આપણને ખાલી કરવી પડે તો આપણને પાણી લોકોને મળતા 2 દિવસ લાગશે. નહીં તો પરમ દિવસથી આપણને આ ભારત પર પાણી યોજનાનું પાણી લોકોને મળશે. ભારાપર વિસ્તારમાં આપણે 12 બોર કર્યા છે, જે પૈકી આજે આપણે 5 બોરનું પાણી સંપમાં ભેગું કરીને ત્યાંથી ટેસ્ટિંગ ચાલુ કરીએ છીએ ને અત્યારે આ 5 બોરનું પાણી કાલ સાંજ સુધી જો એકે લીકેજ ન થાય તો ભુજને 20 થી 25 લાખ લીટર જેટલું વધારાનું પાણી મળશે. તબક્કાવાર આપણે જ્યારે 12 બોર ચાલુ થઈ જશે ત્યારે ભુજ શહેરને 50 થી 55 લાખ લીટર એટલે 5 થી 5.5 ML જેવું વધારાનું પાણી મળશે. જે પાણી આજે વોર્ડ નંબર 13માં જે નવા રેસીડેન્સી ઊભી થઈ છે એ રેસીડેન્સીઓને તેમજ શિવકૃપાનગર ટાંકાને વધારાના સપ્લિમેન્ટરી પાણી તરીકે કામ આવશે. તો આટલું લોડ નર્મદા ઉપર ઊભો પડી શકે, ઓછો પડી શકે એમ છે. અત્યારે આપણે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જ્યાં સુધી નર્મદા પાઇપલાઇનનું અત્યારે ક્લોઝર ચાલે છે એ દરમિયાન જો લીકેજ વગર પાણી પહોંચી જાય તો આપણે આ ટેન્કમાં ભર્યા વગર અત્યારે આપણે અહીંયા બાયપાસ એરેન્જમેન્ટ રાખેલી છે એટલે સીધો 25 લાખ લીટર પાણી આ 5 દિવસનું કાપની અસર ભુજ શહેરને ઓછી પડે એ રીતની વ્યવસ્થા રહે. જી, ખેડાતા પાસે જે આપણે 25 લાખ લીટરનો ટેન્ક બનાવ્યો છે ત્યાં પાછળની સાઈડે એક તળાવ છે જેનો એન્ડ છે ને ખત્રી તળાવ પાસે આવે છે એટલે એ 4.5 કિલોમીટર બાય 1.5 કિલોમીટરનો પટ્ટો જો સરખી રીતે સર્વે કરીને અહીંયા એક ડેમ બનાવવામાં આવે તો ભુજને ઓછામાં ઓછું 3 થી 4 મહિના સુધી પાણી ચાલે એટલું પાણી સંગ્રહી શકાય એમ છે. અને આ પાણી સંગ્રહવાના કારણે આજુબાજુ જે રિચાર્જિંગ થાય તો નવા બોરનું પણ એક પટ્ટો ઊભો થઈ શકે એમ છે. એટલે 15.5 થી 16 કરોડને જો ટોટલ એસ્ટિમેટિંગ માટે કોઈ એજન્સી નક્કી કરીએ અમલમાં મૂકી શકાય તો ભુજ શહેરને એક સરફેસ વોટર મળી શકે. નર્મદા ઉપર આધારિત રહેવામાં ઓછી આપણે ડિપેન્ડન્સી રાખીને આપણે વધારે સોર્સ ડેવલપ કરીએ તો એ આપણા માટે ફાયદા હોય.